મારી પાર્કિંગની જગ્યા પર કોઈ બીજાએ કાર પાર્ક કરી હતી એટલે કારને મેં બાળી નાખી હતી. જે ફર્સ્ટ રેન્ક મારો હતો હવે એ તારો થયો, તો એમને મત જવા દઉં તને. નો વે. આટલા દિવસ મેં તને શોધી, પણ હવે શરૂ થશે આગનો ખેલ. તું જ નહીં, મારી જગ્યા કોઈ પણ નહીં છીનવી શકે. કઈ છે તારી જગ્યા? શું કહ્યું? વાહ, ચોર બીજાને ચોર કહે છે. આ કહેવત તો તારા પર જ ફિટ બેસે છે. એનું બેસ્ટ ઉદાહરણ તો તમે જ છો મિસ્ટર વિજય. હવે શું, તમે આગ લગાવડાવશો, હું રાખ બની જઈશ. એટલે હવે મારી જિંદગી માત્ર 3-4 મિનિટ જેટલી છે. આ સમય પણ એક સ્ત્રી મોઢું બંધ કરીને સહન નહીં કરે એમ કરું તો દિલની વાત દિલમાં જ રહી જશે. મર્યા પછી પણ શાંતિ નહીં મળે. બોલવા માટે તો હું રેડી, સાંભળવા માટે તું રેડી છે? મહેનત કરીને ભણવું છે. આ સ્ત્રીને કટપુતળી સમજનારી આ દુનિયા સામે મારે કંઈક કરી બતાવવું છે. સ્ત્રીનું સ્વાભિમાન શું હોય છે એ આ સમાજને દેખાડવા ઈચ્છું છું. જે ભણવામાં ઠોઠ હોય એવો માણસ અમને પછાડીને આગળ વધે તો હું કેમ સહન કરું બોલો? પહેલો નંબર એનો જ આવે જેણે જાતે ભણીને જ્ઞાન મેળવ્યું હોય. ભણવા માટે મહેનત કરવી પડે, કોપી કરવાથી ના ચાલે. જીભ બહુ લાંબી છે તારી. અન્યાય વધારે થતો હોય ત્યાં જીભ લાંબી કરવી જ પડે છે. બાજ સામે ચકલી એવો પાંખો ના ફફડાવી જોઈએ. બાજને ઓકાત બતાવવાની હિંમત ચકલીમાં પણ હોય છે મિસ્ટર વિજય. એ મારું સ્થાન જ પહેલું હોય એમ કહીને હંમેશા તું કોલર ઊંચા રાખે છે ને, પણ એને મેળવવાની તારી લાયકાત છે ખરી? એ તે ક્યારેય વિચાર્યું છે? જવા દે, આમાં તારી કોઈ મહેનત છે મિસ્ટર વિજય? કોપી કરીને જ લખો છો, પ્રોફેસરને ડરાવીને ધમકાવીને જીતે છે. આજે તું 36 લાખના બાઇક પર કોલેજ આવે છે, ક્યારેક 4 કરોડની કારમાં આવે છે, એમાં પણ એકે રૂપિયો તારો છે. બાપના પૈસે લેર કરે છે, એમાં એક પણ ચીજ તારી પોતાની છે? તારા પહેરેલા કપડા, તારા પહેરેલા શૂઝ, તું જે સેન્ટ લગાવે છે, તું જે સિગરેટ પીવે છે અને તારી ટીપ, એમાં એક પણ રૂપિયો તારો છે ખરો? મને જો, જે સાયકલ હું ચલાવું છું એ મારી છે, મારા મહેનતના પૈસાની. આ કપડા મારા છે, હું ફીસ જાતે ભરું છું, પુસ્તકો મારા છે, જ્ઞાન પણ મારું છે અને આન્સર્સ પણ જાતે લખું છું. તારી જેમ મેં આજ સુધી ક્યારે કોપી નથી કરી, બીજા કોઈના જ્ઞાનને મેં પોતાનું નથી માન્યું. તાકાત હોય તો જાતે ભણીને પાસ થઈને બતાવ. આમ પણ તું ખોટા રસ્તે ચાલનારો છે, હું સાચા રસ્તે ચાલનારી છું. મારી સામે ઉભા રહેવાની પણ તારી ઓકાત નથી મિસ્ટર વિજય. એ તું વધારે પડતી વાત ના કર, માચી સાહેબ તું ચિંટુ. એ પણ બીજા પાસે માંગે છે, એના માટે તો તારા પૈસા ખર્ચ કર મિસ્ટર વિજય. તને આગથી સિગરેટ સળગાવવાની આદત છે, પણ એ જ આગથી ભગવાન સામે દીવો કરવાની તાકાત મારી પાસે છે. એ જ આગથી ખાવાનું બનાવી તંદુરસ્તી આપવાની મારી તાકાત છે. છેલ્લે સુધી દરેકને બચાવનારી સ્ત્રીને શક્ય હશે તો ઉપરવાળો જ બચાવી લેશે. લગાવી દે આગ, લગાવ. આગની સાથેનો અમારો સંબંધ તો સીતા માતાના જમાનાથી છે. લગાવી દે. મને ભડકાવે છે તું? ના વિજય, ના વિજય, એ ખોટું છે બેટા. આજે તારી વાર્તા ખતમ થઈ ગઈ. જોઉં છું તને કયો ભગવાન બચાવે છે.
મેડમ હું કરી નાખું છું. પહેલા અને લૂછી નાખ બેટા. આંટી, એ તો તમારો દીકરો. ખોટું કર્યું છે. બેસીને વાત કરવાથી ઉકેલ આવી જાય એવી પરિસ્થિતિમાં કોઈનો જીવ લેવો એ બહુ મોટી ભૂલ છે. મારા દીકરા તરફથી હું માફી માંગુ છું. પ્લીઝ મને માફ કરી દે બેટા. મમ્મા, આ શું કરી રહી છે તું? મમ્મા, માફી માંગી રહી છું. તારે અહીંયા માત્ર ભણવા માટે આવવું જોઈએ, આવી મોતની રમત રમવા માટે નહીં વિજય. કોઈનો જીવ બચાવવો એ માણસાઈ છે, અને જીવ લઈ લેવો હેવાનિયત. મારો દીકરો રાક્ષસ નથી. હું આવું બિલકુલ નહીં થવા દઉં. જો બેટા, મેં વિજયને બહુ લાડ પ્રેમથી ઉછેર્યો છે. એનું પરિણામ આજે હું મારી આંખોથી જોઈ રહી છું. એક દુઃખી સ્ત્રી જ્યારે કોઈને શ્રાપ આપે છે ત્યારે એનો શ્રાપ આખા પરિવારનો સર્વનાશ કરી દે છે, હું સારી રીતે જાણું છું. આવું ફરી નહીં થાય. એને માફ કરી દે બેટા. મમ્મા, તું આ છોકરીની સામે માફી કેમ માંગી રહી છે? તું ક્યારેય તારી માને વિરુદ્ધ નથી ગયો ને વિજય? અને જો તું આજે જવા માંગે છે તો આનું શરીર બળે એ પહેલા બળશે તારી માનું શરીર. આ તને મંજૂર છે? જુઓ, હું તમારી હાથ જોડીને માફી માંગુ છું. આજે જે પણ કંઈ થયું એને તમે ભૂલી જાઓ. બધા પોતાના ક્લાસમાં જાઓ. આ કોલેજ મારા પતિએ બનાવેલી છે. અહીં તો દીવા પ્રગટવા જોઈએ, આગ નહીં. ચાલ વિજય. ગીતા કોલેજ ગઈ છે કે શું? હા જી, ગઈ છે. આજે એનું રિઝલ્ટ છે. હવે જે કરવાનું છે મારે કરવાનું છે. તારી દીકરી આજ પછી સરખી તો રહેશે ને? હા. શું થયું? આ કહી રહી છે? તું ચહેરો કેમ બગાડી રાખ્યો છે? અવાજમાં એક પ્રકારનો ગુસ્સો લાગી રહ્યો છે. એવું નથી જી. પત્તા મા બાપ બાળકો વધારે સફળ થાય એવું ઈચ્છતા હોય છે, પણ તમે તો ટોન્ટ માર્યા કરો છો. હા, મારું છું, પણ એના માટે કારણ છે. તને ખબર છે કેમ? જો છોકરાઓ જ્યારે સફળ થાય તો ઘરનું ગૌરવ વધે છે. લોકો કહે છે કે છોકરો પાટે ચડી ગયો, પણ જો એવું છોકરીઓ કરે તો બધા શું કહે છે ખબર છે? કે તારી દીકરી રસ્તા પર આવી ગઈ. છોકરીઓને આપણે સ્વાભિમાની ન બનાવી જોઈએ ભાગ્યવાન, સંસ્કારી બનાવી જોઈએ. માથું નમાવીને કેમ જીવવું એ શીખવવું જોઈએ. પુરુષ સામે માથું કેમ નમાવવું એ આપણે એને શીખવવું જોઈએ. બધાની નજરથી બચીને ઘરમાં કેવી રીતે જીવન જીવવું એ શીખવવાનું હોય, સમજી? જો ભૂલ બીજા કોઈની હોય તો પણ પોતાની ભૂલ માનીને જગ્યા ખાલી કરી દેવી જોઈએ. અને આમ પણ આગની બહુ વધારે પાસે જશો તો હાથ તમારો બળી જશે. જો દૂર રહેશો તો કશું નહીં થાય તમને. સુશીલા, એક વાત કહું છું, સાંભળ. સ્ત્રીને ભગવાને સહજતાથી રસોઈ બનાવવા માટે જ સર્જી છે. એ રસોડું છોડીને બજારમાં રહેવા લાગશે તો એ સ્ત્રીનું જીવન બરબાદ થઈ જશે. આપણી ગીતાએ તો સારું કામ કર્યું છે. બધા એના વખાણ કરે છે, અને જોજો એના કારણે તમારું માન વધશે. અરે, કેવું માન સમાન? બધા વખાણ કરે છે, સુપર છે એવું કે છે, આ જ કારણથી એને બધી ઇજ્જત મળે છે. પણ મને શું મળ્યું? એ સુશીલા, આવી દીકરીઓ મેળવવા માટે મેં પુણ્ય તો કર્યા જ હશે, ને મારી જ ઈચ્છાથી એમનો જન્મ પણ થયો હશે ને? તો એનો મતલબ કે દીકરીઓએ પણ આ ઘરમાં જન્મ લેવા માટે પુણ્ય કર્યા હશે.